अस्सलाम वालेकुम बाळ मित्रों, क्रेशन बॉय स्कूल माथी हूँ मलिक शबीना आपनु हार्दिक स्वागत करू छू। आपणे जोईशु गणित गम्मत स्वाध्याय पोती धोरण एक पाना नंबर 56 पांचड चगळ 56। हवे आपणे अहींया जोईशु, समझो आपणे अहींया आपेला छे 10-10 ना जूथ, तो गणीशुं 10, 20, 30, 40, 50, 60 60 વત્તા 1 બરાબર 61, જેમાં 6 દશક છે અને 1 એકમ છે। હવે અહીંયા જોઈશું 60 વત્તા 2 બરાબર 65, જેમાં 6 દશક છે અને 2 એકમ છે। ત્યારબાદ 60 વત્તા 3 બરાબર 63, જેમાં 6 દશક છે અને 3 એકમ છે। ત્યારબાદ જોઈશું 60 વત્તા 4 બરાબર 64, જેમાં 6 દશક છે અને 4 એકમ છે। ત્યારબાદ જોઈશું 60 વત્તા 5 બરાબર 65, જેમાં 6 દશક અને 5 એકમ છે। 60 વત્તા 6 બરાબર 66, જેમાં 6 દશક છે અને 6 એકમ છે। 60 વત્તા 7 બરાબર 67, જેમાં 6 દશક છે અને 7 એકમ છે। 60 વત્તા 8 બરાબર 68, જેમાં 6 દશક છે અને 8 એકમ છે। 60 વત્તા 9 બરાબર 69, જેમાં 6 દશક છે અને 9 એકમ છે। હવે બાળમિત્રો આપણે અહીંયા જોઈશું 10, 20, 30, 40, 50, 60 વત્તા 10નું એક બીજું જૂથ આપેલું છે, જેને આપણે ગણીશું 60 વત્તા 10 બરાબર 70, જેમાં 7 દશક છે એટલે કે 70। હવે અહીંયા આપણે જોઈશું 60 થી 70 સુધીની સંખ્યાઓ લખો। બતાવ્યા પ્રમાણે બાળમિત્રો તમારે 60 થી 70 સુધીની સંખ્યા લખવાની છે। પછી અહીંયા નીચે જુઓ, વાંચો અને લખો। અહીંયા જે આપેલા છે આંકડા તે જોઈને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। હવે નીચે જોઈશું 6 દશક અને 3 એકમ એટલે કે 63, 6 દશક અને 4 એકમ એટલે કે 64, 6 દશક અને 5 એકમ એટલે કે 65, 6 દશક અને 8 એકમ એટલે 68, 6 દશક અને 9 એકમ એટલે 69। હવે આ જોઈ જોઈને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। પછી આપણે પાનું ફેરવીશું, પાના નંબર 58। હવે અહીંયા જોઈશું બાળમિત્રો જોડકા જોડો 60 વત્તા 8, તો શું આવશે 68। 60 વત્તા 2 તેવી જ રીતે જોડવાનું છે 62, તેવી જ રીતે આ બંને સંખ્યા પણ જોડવાની છે। અહીંયા જોઈશું આપણે 60 વત્તા 1 એટલે કે 6 દશક અને 1 એકમ સાથે જોડવાનું છે। અહીંયા આપેલા છે 70 એટલે કે 7 દશક, તેવી જ રીતે આ બંને સંખ્યાને પણ જોડવાની છે। હવે અહીંયા જોઈશું ખૂટી સંખ્યાઓ લખો, તો આપણે અહીંયા 61 થી 70 સુધીની સંખ્યાઓ લખવાની છે। સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। હવે બાળમિત્રો અહીંયા જુઓ 68, 61, 67 તેમાંથી સૌથી મોટી કઈ સંખ્યા કઈ છે, 68 ઉપર ગોળ કરવાનું છે। તેવી જ રીતે અહીંયા 70, 66 પર ગોળ કરવાનું છે। હવે અહીંયા જુઓ સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે બાળમિત્રો 63, 63 ઉપર આપણે ત્રિકોણ અથવા ગોળ કંઈ પણ કરી શકીએ છીએ। તેવી જ રીતે બાળમિત્રો હવે નીચે આપેલી છે તરત પછીની સંખ્યા લખો, 65 પછી શું આવશે બાળમિત્રો 2 6 66,
તેવી જ રીતે આ બધી સંખ્યાઓ લખવાની છે, જે તરત પછીની સંખ્યાઓ છે તે લખવાની છે. તરત પહેલાંની સંખ્યા લખો, છગડ તગડ 63, એના પહેલાં કઈ સંખ્યા આવશે? છગડ બાગડ 65. તેવી જ રીતે તરત પહેલાંની સંખ્યાઓ લખવાની છે. વચ્ચેની સંખ્યા લખો, 2 છગડા 66 અને 6 8 68ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 6 7 67. તેવી જ રીતે અહીંયા 63 66 અને 69 લખવાની છે. તો બાળ મિત્રો, આ હોમવર્ક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. થેન્ક યુ.